जय स्वामीनारायण दोस्तों, हूँ कई पण चालू करूँ ए पहला हूँ तमने एक सवाल पूछीश। आजनो जमानो, आधुनिक जमानो, आजना बाड़क माटे आशीर्वाद के अभिशाप? आपणे तमे अने हूँ टेक्नोलॉजी साथे आपणे आगळ तो वधी रह्या छे, पण आज टेक्नोलॉजी बाड़क माटे आशीर्वाद के अभिशाप? बहु गंभीर सवाल छे। આજે તમે અને હું જે પણ ક્ષેત્રમાં આગળ છીએ, આપણી પાસે સ્માર્ટનેસ છે, કાબિલિયત છે, હોશિયારી છે, તો હોશિયારીનું સર્જન ક્યાંથી થાય છે? સિમ્પલ છે, બ્રેનમાંથી। ભગવાને બહુ સરસ બ્રેન આપ્યું છે, પણ આ બ્રેનને સમજવું અને ઉપયોગ કેમ કરવો એ સૌથી જટિલ પ્રોસેસ છે। આજનું સાયન્સ અને ટેકનોલોજી આ બ્રેનને સમજવામાં ફક્ત 2% જ પાસ થયું છે। આ બ્રેનમાં ઘણા બધા અલગ અલગ ડિવિઝન છે, જેના આધારે આપણે અત્યારે જે પણ સ્માર્ટ છીએ, જે પણ આપણે બુદ્ધિશાળી છીએ, કયા ક્ષેત્રમાં આપણે નબળા છીએ, કયા ક્ષેત્રમાં આપણે હોશિયાર છીએ, એ બધા જનો આધાર નાનપણથી આપણા મગજને કેવી દિશા આપવામાં આવી છે, કેવી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, એની ઉપર આધારિત છે। દોસ્તો, તમને એક વાતની નવાઈ લાગશે કે આ બ્રેનનું ડેવલપમેન્ટ ગર્ભથી જ ચાલુ થઈ જતું હોય છે। જી હા દોસ્તો, 30% બ્રેનનું ડેવલપમેન્ટ માતાના ગર્ભમાં જ થઈ જાય છે। પછીનું 50% ડેવલપમેન્ટ એ બાળક 5 વર્ષ સુધીનું થાય ત્યાં સુધીમાં થઈ જતું હોય છે, અને બાકીનું 20% 12 વર્ષ સુધીમાં થાય। એટલે જ કહેવત છે ને કે 12 બુદ્ધિ 16 શાન, આવે તો આવે નકર ગઈ। તો દોસ્તો, આ 80% જે બ્રેન ડેવલપમેન્ટ થાય છે 5 થી 6 વર્ષ સુધીમાં, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પીરિયડ છે કે બાળકને કેવી દિશા આપવી, બાળકને કેવી ઇન્ફોર્મેશન આપવી। આ 5-6 વર્ષ દરમિયાન બાળકના મગજની અંદર પ્રેમનું સર્જન, સેવાનું સર્જન, કાબેલિયતનું સર્જન, સ્માર્ટનેસનું સર્જન, દરેક બાબતનું સર્જન એ નાનપણથી જ થઈ જતું હોય છે। અને હું તો ત્યાં સુધી કહું, તમે ગૂગલમાં સર્ચ કરશો ને, એ તો એમ જ કહેશે કે બાળકનું 3 થી 5 વર્ષમાં 100% ડેવલપમેન્ટ થઈ ગયું હોય છે। તો બાળકનો વિકાસ કરવા માટે તમે કેવી માહિતી આપો છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો તમને લાગશે હું તો બાળક સાથે સારો જ વ્યવહાર કરું છું, તો દોસ્તો, તમે બાળકના ફિઝિકલ વિકાસ માટે શું એની સાથે ચર્ચા કરો છો, શું એને ઇન્ફોર્મેશન આપો છો, શું એક્સરસાઇઝ એક્ટિવિટી કરાવો છો, બાળકના ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બ્રેનના વિકાસ માટે તમે શું કરી રહ્યા છો, બાળકના ઇમોશનલ પાર્ટ્સ એટલે કે લાગણીશીલ પાર્ટ, બાળકમાં પ્રેમનું સર્જન કરવું, બાળકમાં સેવાનું સર્જન કરવું, બાળકની અંદર લાગણીઓ કેમ ઉત્પન્ન કરવી એ વિશે તમે કઈ એક્ટિવિટી કરી રહ્યા છો, બાળકની અંદર સોશિયલ પાર્ટ્સ એટલે કે પારિવારિક સંબંધો, કુટુંબિક સંબંધો, સમાજની અંદર સેવાનું સમર્પણ કઈ રીતના થઈ શકે એના માટે તમે શું એક્ટિવિટી કરી રહ્યા છો, બાળકની અંદર સ્પિરિચ્યુઅલ પાર્ટ એટલે કે સંસ્કાર, આપણી સંસ્કૃતિનું જતન કેમ કરવું, કેવી રીતે જાળવી રાખે આપણી સંસ્કૃતિ એના માટે આપણે શું કરી રહ્યા છીએ। ખાલી ગોખણિયા સિલેબસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કંઈ જ બાળકનું ડેવલપમેન્ટ નથી થવાનું। તમારું ઇન્ટેન્શન સારું છે, તમે ઈચ્છો છો કે મારું બાળકનું વિકાસ સર્વાંગી થાય, પણ આપણું પ્રેઝન્ટેશન એની ઉપર તો આપણે કોઈ દિવસ ફોકસ નથી કરતા। તો બાળકના વિકાસ માટે નાનપણથી જ હું તો ત્યાં સુધી કહીશ કે ગર્ભથી જ ડેવલપમેન્ટ થવું ખૂબ જરૂરી છે, અને એના માટે અમે વૈદિક ગુરુકુલમની સ્થાપના કરી રહ્યા છીએ। આ વૈદિક ગુરુકુલમના 5 પિલર્સ છે, જેમાં અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે કે બાળકને 360° વિકાસ કેમ થઈ શકે એના માટે અમારી પાસે સારો એવો આધ્યાત્મિક સિલેબસ છે, સારો એવો મોડર્ન સિલેબસ છે, સારો એવો ફિઝિકલ એક્ટિવિટીનો સિલેબસ છે, જેના આધારે બાળક હાર્ટલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી, ફિઝિકલી અને ઇન્ટેલેક્ચ્યુઅલી એની સાથે કનેક્ટ થશે। તો એના માટે અમે 4 પ્રોગ્રામ અહીંયા રન કરીશું। પહેલો પ્રોગ્રામ છે બ્લિસફુલ મધર, જેમાં માતા પ્લાનિંગથી માંડીને અને બર્થ સુધી કેમ બાળકનો સંપૂર્ણ વિકાસ થઈ શકે એ માટેનો અહીંયા અભ્યાસ શીખવાડવામાં આવશે। ત્યાર પછી બર્થ થયા પછી બાળક 6 મહિનાનું થાય અને 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી માતા સાથે કઈ કઈ એક્ટિવિટી કરશે તો એમનો શારીરિક, માનસિક અને દરેક પાસાનો વિકાસ થાય એનો પણ આપણે સિલેબસ ડેવલપ કર્યો છે। ત્યાર પછી બ્લિસફુલ ચેમ્પિયન્સ એટલે કે વૈદિક પ્લે હાઉસ, વૈદિક નર્સરી, વૈદિક સિનિયર અને વૈદિક જુનિયર,
આ બધા જ સ્કૂલિંગ જેને પ્રી સ્કૂલ કહીએ છીએ આપણે, એ પણ પાર્ટ્સ આપણે અહીંયા કવર કરવાના છીએ. અને સાથે ગુરુકુલ ક્લબ, જેમાં આર્ટ એકેડેમિક, ડાન્સ એકેડેમિક, મ્યુઝિક એકેડેમિક, ઓલિમ્પિયા એકેડેમિક, જેમાં ચેસ જેવી રમતોને આધીન બાળક કઈ રીતના એક સંપૂર્ણ ફિટ બને, માનસિક રીતના ફિટ બને, એવા સંપૂર્ણ આપણે સિલેબસ ડેવલપ કરી રહ્યા છીએ. તો એમનું ઉદ્ઘાટન આવતી 9 તારીખે એટલે કે શરદ પૂર્ણિમાના દિવસે આપણે 10:30 વાગે નિકોલ ખાતે સનરાઇઝ બિઝનેસ સેન્ટર પાર્કમાં ઉદ્ઘાટન રાખેલું છે. તો અમારું ભાવભર્યું તમને હાર્દિક નિમંત્રણ છે કે તમે આવો અને સમજો અને જાણો કે અમે અહીંથી શું આપી રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ.